સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીની લોકસભા બેઠકની યોજાઈ રહેલી પેટા ચૂંટણીના મતદાનનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો। સાંસદ મોહન ડેલકરે મુંબઈમાં કરેલા અપઘાત બાદ તેમની ખાડી પડેલી બેઠક ઉપર યોજાઈ રહેલા ચૂંટણી જંગમાં ભાજપ, કોંગ્રેસ, શિવસેના અને એક અપક્ષ ઉમેદવાર મેદાનમાં છે। જો કે આ ચૂંટણી જંગમાં સ્વર્ગસ્થ મોહન ડેલકરના પત્ની કલાબેન ડેલકર શિવસેનાના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરતા તેમનો સીધો મુકાબલો ભાજપના ઉમેદવાર મહેશ ગાવિત સાથે થઈ રહ્યો છે। આ મતદાન બાદ 2 નવેમ્બરે કરાડ ખાતે આવેલ પોલિટેકનિક કોલેજમાં મત ગણતરી કરવામાં આવશે। થઈ રહ્યું છે, આજે સવારે 7 વાગ્યાથી વોટિંગ ચાલુ થઈ ગયું ને એમાં જે લોકોનો જે ઉત્સાહ જોવા મળ્યો ઘણી આનંદની વાત છે। લોકો બુઝુર્ગથી લઈને યુવા વર્ગ બી એકદમ ઉત્સાહિત છે અને પ્રશાસને જે વ્યવસ્થા કરી છે એ માટે પણ હું પ્રશાસનને ધન્યવાદ આપું છું અને આવી જ રીતે સાંજના 7 વાગ્યા સુધી શાંતિથી પતે એવી મારી આપ સૌને વિનંતી છે। જે નથી આવ્યા અને જે બાકી નથી આવ્યા જેવો બાકી હોય તો તાત્કાલિક આવે અને આપનો વોટિંગનો લાભ લે અને આપનું યોગ્ય મતદાન યોગ્ય વ્યક્તિને આપે એવી મારી આપને વિનંતી। आज मेरा फर्स्ट वोट है, वोटिंग करके बहुत अच्छा लग रहा है। भले ही यहाँ पे बहुत संख्या में आके लोग वोट कर रहे हैं, फिर भी घर से बाहर निकलो और वोट करो, ये अपना हक है। थैंक यू। इन द इंटरेस्ट ऑफ डेमोक्रेसी आपने बधाए बाहर घर थी बाहर निकलने वोट करवा जो है। मारे पण आज लाइफ नो फर्स्ट वोट कर्यो छे। मैं खूब ज रोमांच नो अनुभव हतो ने मैं बधाने एवुं बोलू छुं के घर थी बाहर निकलने वोट आपो तमे पण।